હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આઈ હોપ બધા મજામાં છો. જેમ બે મારા વહાલા વિદ્યાર્થી મિત્રો બધાને અને જેમ બે ગ્રુપ ઓફ સ્કૂલ ની અંદર સ્વાગત છે દીકરાઓ તમારું. હવે આપણે જોઈએ આપણું આજે ચેપ્ટર છે સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સ. તો એમાં સેમિકન્ડક્ટર નો પાર્ટ જે છે એ આપણો પૂરો કરી ચૂક્યા છીએ આપણે. હવે જે છે એ આપણે જોવાના છે ઇલેક્ટ્રોનિક્સ સાધનો, લાઈક કે જેને આપણે નોર્મલી ગેટ્સ કહીએ છીએ. તો મેં અહીંયા ટોપિક લખેલો છે લોજિક ગેટ વિશેની જે ચર્ચા છે એ આપણે અહીંયા કરવાની છે આજના સેશનની અંદર. ઓકે, ચાલો તો જોઈએ કે ભાઈ લોજિક ગેટ શું છે. હવે આપણને નોર્મલી એક ખ્યાલ આવે દીકરાઓ કે અમુક અવાર આપણને ઘણા બધા એવા ક્વેશ્ચનો થાય. ઓકે, લાઈક કે હમણાં જે રિસેન્ટલી જ વાત કરીએ દીકરાઓ, તો શિયાળાની અંદર જે છે એ વરસાદ આવેલો હતો. લાઈક કે ડિસેમ્બરની વાત કરીએ તો 10, 11 અને 12 ડિસેમ્બર 2020 ત્રણ દિવસ વરસાદની આગાહી હતી. હવે ડિસેમ્બર મહિનો એટલે તમને લોકોને ખ્યાલ છે દીકરાઓ શિયાળાની સીઝન. હવે એની અંદર વરસાદની આગાહી તો 10 તારીખે આવેલો હતો. તો આપણને એવો એક ક્વેશ્ચન માર્ક આવે કે શું આવતીકાલે એટલે કે 11 તારીખે ફરી પાછો વરસાદ આવશે ખરો? બીજો ફરી પાછો વિચાર આવે કે સર શું 12 તારીખે વરસાદ આવશે ખરો? લાઈક હવે એના જેવી સિસ્ટમ ની આપણે વાત કરીએ કે રિસેન્ટલી જે છે એ ડિસેમ્બર ની અંદર જે આ વરસાદી સિઝન ની વાત કરીએ ને, એ સિઝન ની જ આસપાસના ગાળામાં ઇન્ડિયાની ક્રિકેટ ટીમ જે છે એ ટૂર પર ગઈ હતી ઓસ્ટ્રેલિયા, અને જેની સાથે આપણી T20 ની સિરીઝ હતી. ઓકે, એમાં ફર્સ્ટ મેચ આપણે જીતી ગયા, સેકન્ડ મેચ છે એ પણ આપણે જીતી ગયા, થર્ડ મેચ જે છે એ આપણને ખબર છે કે આપણે હારી ગયા. હવે સપોઝ આગળની કોઈ મેચ હોય અને આપણને ખ્યાલ ના હોય તો આપણે પ્રિડિક્ટ કરીએ ને એ વસ્તુને, એટલે કે આપણે એને વિચારીએ. આપણે એવું વિચારીએ કે શું હવે જે છે એ ભારતની ટીમ જે છે, ઇન્ડિયા જે છે એ ઓસ્ટ્રેલિયા સામે જીતશે. ઓકે, હવે આવા જો પ્રશ્નો આપણને થાય કે કાલ વરસાદ આવશે કે નહીં, આપણી ટીમ ઓસ્ટ્રેલિયાની ટીમ સામે જીતશે કે નહીં, 2021 નો જે વર્લ્ડ કપ છે, સોરી 2021 નહીં, 2019 માં વર્લ્ડ કપ ગયો ને, તો હવે આવશે 2023. તો 2023 ના વર્લ્ડ કપ માં ઇન્ડિયા જે છે એ વિન થશે કે નહીં, ઇન્ડિયા વર્લ્ડ કપ જીતશે કે નહીં, તો આવા જે ક્વેશ્ચનો હોય ને એના બે જ રીતના આન્સરો બની શકે, ખાલી યસ ઓર નો, હા કે ના ના સ્વરૂપમાં. પછી એવું ના કહી શકાય ભાઈ હા આવતીકાલે વરસાદ આવવાની શક્યતા 70% છે અને નહીં આવવાની શક્યતા 30% છે. નો, ઇટ્સ નોટ પોસિબલ. ઓકે, ઇન ધ ટાઈપ ઓફ ક્વેશ્ચન વી હેવ ઓન્લી ટુ ટાઈપ્સ ઓફ આન્સર, યસ ઓર નો. ખાલી તમે હા કે ના ના સ્વરૂપમાં જ જે છે એ બચા પાર્ટી તમે એને આન્સર આપી શકો છો, એના સિવાય નહીં. હવે જ્યોર્જ બુલ નામના ગણિત શાસ્ત્રી હતા. કોણ? જ્યોર્જ, ચલો અહીંયા હું લખું છું, જ્યોર્જ બુલ, બિગ બુલ. સ્કેમ 1992 ની હું વાત નથી કરતો દીકરાઓ, બિગ બુલ એની આપણે વાત નથી કરતા. આ એક મેથેમેટિશિયન હતા, ગણિત શાસ્ત્રી હતા કે જેમનું નામ છે જ્યોર્જ બુલ. હવે આ જ્યોર્જ બુલ જે છે એણે એમના તર્કશાસ્ત્રના નિયમોને ગાણિતિક સ્વરૂપે રજૂ કરીને બુલિયન બીજગણિત જે છે એ વિકસાવ્યું હતું, જેને કહેવાય બુલિયન બીજગણિત જે છે એને વિકસાવેલું હતું, જેને કહેવામાં આવે છે બુલિયન એલજીબ્રા, એલજીબ્રા. ઓકે, જેને ગુજરાતીમાં આપણે કહીએ તો ગુજરાતીમાં એને કહેવાય બુલિયન બીજ ગણિત. બુલિયન બીજ ગણિત જે છે વિકસાવેલું હતું જ્યોર્જ બુલ નામના મેથેમેટિશિયને. અને ઈસવીસન 1938 માં, ક્યારે? ઈસવીસન 1938 ની અંદર વૈજ્ઞાનિક હતા એક સેનો, સેનો કરીને વૈજ્ઞાનિક હતા ને, એણે જે બુલિયન એલ્જીબ્રા જે છે એનો ઉપયોગ કર્યો. એણે શું કર્યું? બુલિયન એલ્જીબ્રા નો ઉપયોગ કરીને વિદ્યુત પરિપથો જે છે એ બનાવ્યો. શું કર્યું? બુલિયન એલ્જીબ્રા જે છે એનો ઉપયોગ કરીને
विद्युत परिपथो तैयार करिया ए छे परिपथ ने कहवाई लॉजिक सर्किट एने शू कहवाई लॉजिक सर्किट अथवा तो लॉजिक परिपथ एने शू कहवाई लॉजिक परिपथ એટલે કે તમારો લોજિક લાગે યસ ઓર નો ના ટર્મ્સ માં જે આપણે હમણાં આગળ વાત કરેલી હતી એમ ઓકે હવે આવા પરિપથોની અંદર જે છે ને એમ સ્વિચ મૂકેલી હતી હવે પરિપથની અંદર જ્યારે આઉટપુટ પ્રવાહની આપણે વાત કરીએ કેમાં કે ભાઈ આ લોજિક પરિપથો હતા લોજિક પરિપથોની અંદર જો આઉટપુટમાં ઓકે બે કન્ડિશનો જે છે દીકરાઓ જ ક્રિએટ થાય જો આઉટપુટમાં વોલ્ટેજ યા ફિર કરંટ આપણને મળે છે ઓકે અને અહીંયા ધારી લો કે વોલ્ટેજ કે કરંટ મળતો નથી તો મળે છે એ કન્ડિશનને કહેવાય કે ભાઈ અહીંયા સ્વિચ ઓન છે સ્વિચ ચાલુ હશે તો જ કરંટ પાસ થવાનો ને કોઈ પણ પરિપથમાંથી અને અહીંયા શું કહેવાય કે ભાઈ સ્વિચ ઓફ છે ઓકે તો એમને સ્વિચ ઓન અને સ્વિચ ઓફ ને અનુલક્ષીને બુલિયન એલ્જીબ્રા વાઇઝ એને એવું કીધું કે ઓન હોય તો વન ધારવાનું ને ઓફ હોય તો ઝીરો ધારવાનું આવું લોજિક જે છે એમને ક્રિએટ કર્યું ઓકે કોણે તો આવું લોજિક ક્રિએટ કરેલું હતું જ્યોર્જ બુલે કે જેના પરથી સેનોન નામના સાયન્ટિસ્ટે પરિપથો બનાવ્યો ઓકે તો ઓફ સ્થિતિને એને ઝીરો વડે દર્શાવી અને ઓન સ્થિતિને એને એક વડે દર્શાવી અને આવા પરિપથના આવા જે આપણે પરિપથની વાત કરીએ ને તો એના આઉટપુટમાં ફક્ત બે જ વેલ્યુ તમને મળે ઝીરો અને વન અને આ ઝીરો અને વન જે મળે છે ને એને દીકરાઓ બાઇનરી કોડિંગ કહેવાય એને બાઇનરી લેંગ્વેજ કહેવાય જે કોમ્પ્યુટરની લેંગ્વેજ છે હવે કોમ્પ્યુટરને તમે કોઈ બી વેલ્યુ સમય આપો તો કોમ્પ્યુટર આ જ લેંગ્વેજ જે છે સ્વીકાર કોમ્પ્યુટર આખું જે છે એ બાઇનરી લેંગ્વેજ ઉપર વર્ક કરે એટલે કે 0101 ના કોડિંગ ઉપર વર્ક કરે છે એન બીજી તમે ગમે વેલ્યુ આપો એ આઉટપુટના ટર્મ્સમાં આને રિલેટેડ કોઈ વેલ્યુઝ જે છે એ પોતે સ્વીકારે અને આપણને જોઈતા મુજબના આઉટપુટો આપે ઓકે ચાલો હવે આધુનિક સમયમાં આપણે વાત કરીએ તો આપણે યુઝ કરીએ છીએ એમ્પ્લીફાયરો પછી ઓસિલેટરો કે જેવા પરિપથોની અંદર આપણે આઉટપુટમાં મળતો જે વોલ્ટેજ છે અથવા તો પ્રવાહના સિગ્નલો છે એ સમયની સાથે શું થતા રહે સતત બદલાતા રહે કેમ કે એમ્પ્લીફાયર શું કરે આપણા જે તરંગો હોય ને એને એમ્પ્લીફાઈડ કરવાનું કામ કરે એમ્પ્લીફાઈડ કરવું એટલે કે એને ચેન્જીસ કરીને એના નાના વોઇસમાં કદાચ કરંટ આવતા હોય અથવા તો નાના ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ આ ફોર્મમાં આવતું હોય ને તો એને હેવી આવૃત્તિ વાળા છે બનાવવાનું કાર્ય જે છે એ એમ્પ્લીફાયર કરે ઓકે હવે તો આવા જે સિગ્નલો આપણને મળે ને એ સિગ્નલોને એનેલોગ સિગ્નલ કહેવાય કેવા સિગ્નલો કહેવાય એનેલોગ સિગ્નલ ઓકે ચાલો તો હવે આ જે એનેલોગ સિગ્નલો જે છે એને આધારે લોજિક પરિપથોમાં બે પ્રકારની પદ્ધતિઓ જે છે વપરાય છે દીકરાઓ ઓકે એક તો ધન લોજિક પદ્ધતિ અને બીજું ઋણ લોજિક પદ્ધતિ કેવી કેવી ધન લોજિક પદ્ધતિ અને બીજું ઋણ લોજિક પદ્ધતિ ચલો તો ધન લોજિક પદ્ધતિ જે છે એને અનુલક્ષીને ચર્ચા કરીએ તો આ પદ્ધતિમાં જે ધન વોલ્ટેજ હોય ને એને હાઈ લેવલ તરીકે વન તરીકે અને લો વોલ્ટેજ હોય એને ઝીરો તરીકે લેવાય અને ઋણ વોલ્ટેજ ની અંદર પણ એવું જ છે જે મોટો વોલ્ટેજ હોય એને વન અને નાનો વોલ્ટેજ હોય એને ઝીરો હવે એ પદ્ધતિઓ તો બહુ વધારે પડતી સ્વીકારાયેલી નહોતી જે અગત્યની વસ્તુ જે આપણી પાસે હતી એ છે હવે દીકરાઓ લોજિક ગેટ શું છે લોજિક ગેટ હવે લોજિક ગેટ શું છે તો લોજિક પરિપથની અંદર એક અથવા તો એકથી વધારે પડતા ઇનપુટ હોય એક જગ્યાએથી પાવર આવતો હોય અથવા તો બીજી જગ્યાએથી પણ જે છે એ પાવર આવતો હોય લાઈક કે એક કરતા વધારે ઇનપુટો છે શું છે એક કરતા વધારે એમાં ઇનપુટ છે તો તેવા ફક્ત એક કરતા વધારે ઇનપુટો હોય ને તો એનો આઉટપુટ ફક્ત કોઈ એક સિંગલ જ હોય યા તો ઓનના ટર્મ્સમાં યા ઓફના ટર્મમાં બે આઉટપુટ તમને એક સાથે મળી શકવાના નથી ઓકે તો ઇનપુટ તરીકે તમે કોઈ બી વસ્તુ જે છે દીકરાઓ આપી શકો તમે બે ઇનપુટ જે છે એને બી આપી શકો પણ
પણ આઉટપુટ તમારું જે મળે તે ઓલવેઝ આપણને કેવું મળવું જોઈએ સિંગલ ફોર્મ. હવે જો આપણે બે ઇનપુટ આપીએ અને સિંગલ ફોર્મ ની અંદર આપણને આઉટપુટ મળે તો એને કહેવામાં આવે લોજિક પરિપથો. એને શું કહેવાય? લોજિક પરિપથો. અને આવા પરિપથોમાં આ જે સાધનને કારણે બે ઇનપુટ માંથી કોઈ એક સિંગલ આઉટપુટ મળે છે એને કહેવાય લોજિક ગેટ. ઓકે, તો ટોટલ જે છે એ લોજિક ગેટ ની આપણે વાત કરીએ તો મુખ્ય ત્રણ જે છે એ લોજિક ગેટ છે. કેટલા લોજિક ગેટ છે? તો મુખ્ય જે છે એ ત્રણ લોજિક ગેટ છે. કયા કયા? ઓર, ફર્સ્ટ ગેટ. ઓકે, ચલો અહીંયા ત્રણેય ગેટ જે છે ને એ આપણે એક સાથે લખીશું. પછી અહીંયા સેકન્ડ વન લખું છું અહીંયા, અને અહીંયા કઈ થર્ડ વન લખી, અને પછી છેલ્લે એના કોમ્બિનેશનો જોઈશું. ઓર ગેટ, એન્ડ ગેટ અને નોટ ગેટ. તો એક છે ઓર, સેકન્ડ વન છે એન્ડ, અને થર્ડ વન છે નોટ. ચલો કઈ રીતે એ વર્ક કરશે એની વાત કરીએ. હવે એ જે છે એ વાત જે છે એ વર્ક કરે એના બુલિયન સમીકરણ પરથી, અને બુલિયન સમીકરણ પરથી જે પણ ગેટ હોય તે ગેટ નું ટ્રુથ ટેબલ મળે. શું મળે? ટ્રુથ ટેબલ. હવે શું છે ટ્રુથ ટેબલ, કઈ રીતે વર્ક કરે એની જે છે એ ચર્ચાઓ કરી આપણે. ઓકે ચલો, તો મેઇનલી કેટલા ગેટ થઈ ગયા આપણી પાસે? ત્રણ પ્રકારના ગેટ છે, ઓર, એન્ડ અને નોટ ગેટ. હવે ઓર ગેટ ની અંદર શું હોય? એક જ વસ્તુ જે છે તમને દીકરાઓ, ઓર. તો અહીંયા તમે એક વસ્તુ કહી શકો કે તમારી પાસે ઇનપુટ તરીકે બે સિગ્નલ છે. ઓકે, અને જ્યારે આઉટપુટ તરીકે તમને કોઈ એક સિંગલ સિગ્નલ મળે છે. ઇનપુટ તરીકે આપણી પાસે ટોટલ કેટલા સિગ્નલ છે? બે. અને આઉટપુટ તરીકે આપણને ટોટલ કેટલા સિગ્નલો મળે છે? તો આઉટપુટ તરીકે આપણને કોઈ એક સિંગલ સિગ્નલ મળે છે. ઓકે, તો શું થશે ઓર ગેટ ની અંદર? તો એની વાત કરીએ. ધારી લો કે ઓર ગેટ ની જો કદાચ આપણે આકૃતિ ની વાત કરીએ તો આવું કઈ છે. સપોઝ આ કોઈ એક અહીંયા સ્વિચ, ઓકે, અહીંયા જે છે એ આ કોઈ બીજી સ્વિચ. ઓકે, હવે બે સ્વિચો ધારી લો કે આપણી પાસે છે. ઓકે, અને આ બે સ્વિચો ની સાથે કનેક્ટ કરેલું છે. ઓકે ચલો, આ બાજુ આપણે કનેક્ટ કરીએ છીએ આની સાથે બેટરી, અને અહીંયા જે છે એ આ બે સ્વિચોની વચ્ચે જે છે એ આપણે કનેક્ટ કરીએ છીએ બલ્બ. ઓકે, આ બે સ્વિચોની વચ્ચે શું કરી દીધું આપણે? બલ્બ જે છે એ કનેક્ટ કરી દીધું. હવે વસ્તુ એ છે આપણી પાસે સ્વિચ બે છે, સર, S1 અને S2. હવે પરિસ્થિતિ જે છે એ દીકરાઓ બે ક્રિએટ થાય. અહીંયા તમે જોઈ શકો છો કે જ્યારે તમે કોઈ એક સ્વિચ જે છે એ ઓન કરો, પછી એ S1 સ્વિચ હોય કે S2 સ્વિચ હોય, S1 તમે ચાલુ કરો તો પણ પ્રવાહ પસાર થાય, S2 ચાલુ કરો તો પણ પ્રવાહ પસાર થાય. મીન્સ કે આ બે માંથી તમે કોઈ પણ સિગ્નલ જે છે એને ઓન કરો, ભલે તમે ઇનપુટ બે સિગ્નલ આપેલા છે, તો બંને માંથી કોઈ પણ એક સિગ્નલ તમે ચાલુ કરો ને તો પણ તમને આઉટપુટ તો મળે મળે ને મળે જ. ઓકે ચલ, તો ટોટલ કેટલા પ્રકારની પરિસ્થિતિઓ આપણે અહીંયા જો ક્રિએટ કરવી હોય તો કરી શકીએ? તો સર અહીંયા તો આપણે ઇનપુટ ને અનુલક્ષીને જે ક્રિએટ કર્યું એ પરિસ્થિતિ, સપોઝ ચલો અહીંયા કહી દઈએ એ અને બી, તો અહીંયા હું કહી દઉં છું ચલો આ ઇનપુટ ની વાત કરીએ છીએ. ઓકે, અહીંયા ઇનપુટ છે એ, અહીંયા ઇનપુટ છે બી, અને અહીંયા જે છે ને એ આઉટપુટ ની વાત કરીએ. ચલો, તો ધારી લઈએ કે બંને સ્વિચ જે છે એ ઓન છે. બંને શું છે? ઓન. પછી એક એવું ધારી શકીએ કે ભાઈ આ ઓન છે આ ઓફ છે. હવે એવું ધારી શકીએ કે ભાઈ બંને સ્વિચ જે છે એ ઓફ છે, અને બંને સ્વિચ જે છે એમાંથી કોઈ એક સ્વિચ ઓફ છે અને એક સ્વિચ ઓન છે. ઓકે ચલો, તો ઓન ને ઓફ એક કામ કરીએ, એની જગ્યા પર હજુ છે ને એક વ્યવસ્થિત થોડું લખીએ. ઓપન અને ક્લોઝ સ્વિચ છે એટલે ઓપન અને ક્લોઝ ના ટર્મ્સમાં રાખીએ ને તો વધારે સારું દેખાશે અને લાગશે. ઓકે ચલો, તો સપોઝ વાત કરીએ કે ભાઈ આ ઓપન છે, આની પણ ઓપન કન્ડિશન. ઓકે, અને પછી એની શું આવશે? બે ક્લોઝ કન્ડિશન. તેવી જ રીતે સપોઝ ધારી લો કે બંને સ્વિચ ઓપન છે, અથવા તો એક ઓપન છે એક ક્લોઝ છે, યા ફિર બંને સ્વિચ જે છે એ ક્લોઝ છે અને એક ઓપન છે અને એક ક્લોઝ છે. તો હવે આઉટપુટ ની ચર્ચા કરીએ. જોઈ લો ચલો આઉટ,
सर बने स्विच ओपन એટલે કે ખુલ્લી, તો બંને સ્વિચ ખુલ્લી હોય ત્યારે સર બલ્બ જે છે એ કોઈ પણ દિશામાંથી ક્યાંયથી પ્રવાહ જશે નહીં, એટલે બલ્બ કેવો રહેશે? ઓફ. આઉટપુટ આપણે કોનું લાવીએ છીએ? બલ્બનું. તો બલ્બ જે છે એ સળગશે નહીં, બલ્બ ઓફ રહેશે. સર કોઈ એક ઓપન ને એક બંધ, એ ઓપન છે બી બંધ છે, તો બી માંથી કરંટ જશે, ઓન થશે બલ્બ. બંને ક્લોઝ હશે તો પણ બંને માંથી પસાર થશે પ્રવાહ, ચાલુ રહેશે બલ્બ. કોઈ એક જે છે એ ઓપન રહેવાની, કોઈ એક બંધ હોય એટલે ચાલુ રહેવાની, કેમ કે ઓર જે છે એની વચ્ચે રચાય છે. ઓકે, તો જો હવે આ વસ્તુ જે છે ને આપણે ટ્રુથ ટેબલ ના ટર્મ્સ માં લખીએ તો આપણે શું કહેતા હતા કે ભાઈ મેક્સિમમ હોય તો વન અને અથવા તો ઓન હોય તો આપણે શું કહેતા હતા, વન. જો અહીંયા ઓન હોય તો વન અને ઓફ હોય તો ઝીરો. ઓકે, તો અહીંયા ઓપન એવી રીતે ઓન ઓફ ના ટર્મ્સ માં લખીએ તો ઓપન એટલે ક્લોઝ થાય, ઓપન એટલે શું થાય, ક્લોઝ. ઓકે ને, ઓપન એટલે શું થશે, ક્લોઝ. તો સોરી, ઓપન એટલે ખુલ્લું ને, તો ખુલ્લું એટલે શું થશે કે સર ઓફ છે. તો એના માટે જો હું આને બાઇનરી ટર્મ્સ ની અંદર લખું તો અહીંયા શું લખાય, બે જગ્યાએ ઝીરો ઝીરો. તો ઓપન માટે ઝીરો, ક્લોઝ માટે વન, ક્લોઝ માટે બંને માટે વન વન, ક્લોઝ માટે વન, ઓપન માટે ઝીરો. તો આજે છે એ દીકરાઓ થઈ ગયા તમારા બાઇનરી કોડ. આ શું થઈ ગયા, તમારા બાઇનરી કોડ. અને રેડ કલરની જે અક્ષરો મેં લખેલા છે તો ઝીરો ઝીરો હોય તો શું રે, ઝીરો જ રે, ઓફ જ રે. કોઈ એક વન હોય તો ઓર ની અંદર વન, કોઈ એક વન હોય તો ઓર ની અંદર વન. ઓકે, મતલબમાં કોઈ એક સ્વિચ ઓન હોય તો પણ આપણો બલ્બ જે છે એ ઓન થાય, બંને સ્વિચ ઓન રાખવાની જરૂર નથી. ક્લિયર? તો આવી જે ઘટના બને આજે છે એને આપણે ઓર ગેટ કહીએ છીએ, અને રેડ કલર થી જે બનેલું છે આ એને આપણે કહીએ છીએ શું, બુલિયન. એનું ટ્રુથ ટેબલ તો વાય બરાબર એ પ્લસ બી, આવું લખાય. પ્લસ એટલે ઓર વચાય, આને આને શું વચાય, આ જે અહીંયા મેં પ્લસ લખેલું છે એ પ્લસ ને વાંચવામાં આવે છે ઓર. y is equal to a or b, યા તો a ચાલુ હોય તો પણ બલ્બ જે છે એ ચાલુ થશે, b ચાલુ હોય તો પણ બલ્બ ચાલુ થશે, બંને ચાલુ હોય તો પણ બલ્બ જશે, જો બંને બંધ હોય તો બલ્બ જે છે એ થશે નહીં. ઓકે, તો આજે છે એ દીકરાઓ વાત થઈ ઓર ગેટ ની, અને ઓર ગેટ જે છે એની સંજ્ઞાની વાત કરીએ, એની આકૃતિની વાત કરીએ તો એને આ રીતે જે છે એ દર્શાવવામાં આવે છે, આ બે ઇનપુટ અને આ જે છે એ આઉટપુટ. ઓકે, ઓર ગેટ ને આ રીતે દર્શાવવામાં આવે છે. ક્લિયર છે? આઈ હોપ ખ્યાલ આવી ગયો હશે તમને. આ બંને ઇનપુટ છે એ બી અને આ વાય આઉટપુટ, તો આ ઓર ગેટ ની સંજ્ઞા છે. ક્લિયર? આવી રીતે ચર્ચા કરીએ એન્ડ ગેટ માટે. શાના માટે? એન્ડ ગેટ માટે. ઓકે, ચાલો હવે એન્ડ ગેટ જે છે, હવે એમાં બંને સ્વિચ એકબીજા સાથે શ્રેણીમાં હોય તો જ થાય ને. એન્ડ એટલે અને, ઓર એટલે અથવા, આ સ્વિચ અથવા તો આ સ્વિચ, ગમે એક ચાલુ હોય તો પણ બલ્બ સળગે. એન્ડ એટલે એ અને બી, સર બંને ચાલુ હોય તો જ બલ્બ સળગવાનો છે, નહીતર નહીં. તો એના માટે એક વસ્તુ બનાવી શકીએ કે સર આપણે જે સર્કિટ બનાવીએ ને એ સર્કિટમાં બંને સ્વિચો જે છે ને એને આપણે રાખી દઈએ સિરીઝ ની અંદર. તો અહીંયા જે છે એ બેટરી રાખેલી છે લાઈક, ઓકે, અને અહીંયા ધારો કે કોઈ જગ્યા પર જે છે એ તમે બલ્બ જે છે એ મૂકેલો છે. તો આ જે બલ્બ જે છે અહીંયા તમારી પાસે બે જે છે એ ઇનપુટ આવી ગયા, એ અને બી. ઓકે, બે ઇનપુટ આવી ગયા આપણી પાસે, એ અને બી. ચલો હવે એ બંને ઇનપુટ માટે વાત કરીએ, એ બી અને આઉટપુટ ને વાય કહી દઈએ. શું કહી દઈએ? વાય. એ બી શું છે બંને? ચલો અહીંયા હું લખી દઉં છું, એ બી જે છે એ બંને ઇનપુટ છે અને વાય શું છે? આઉટપુટ છે. તો સર જો આ જ કન્ડિશન બંને માટે ફરી પાછી થાય, યા તો બંને સ્વિચ જે છે એને ઓપન રાખો, યા તો બંને સ્વિચ જે છે એને શું રાખો, ક્લોઝ રાખો. ઓકે, તો બંને સ્વિચ ઓપન, ઓપન ક્લોઝ, યા ફિર ક્લોઝ ઓપન, યા ફિર ક્લોઝ ક્લોઝ. ઓકે, ચલો સર બંને સ્વિચ ઓપન તો બલ્બ થશે નહીં, તો અહીંયા ઓફ. એક ઓપન એક ક્લોઝ, તો એ ઓપન છે
આ ખુલ્લી છે આ બંધ છે તો સર અહીંયાથી જ પ્રવાહ આગળ ન જવાનો અહીંયાથી ભલે ના બંધ હોય તો પણ બલ્બ કેવો રહેવાનો છે બંધ જ રહેવાનો છે સેમ વસ્તુ સર એ બંધ છે બી ખુલ્લી છે તો પણ બલ્બ જે છે એ કેવો રહેવાનો છે ઓફ જ રહેવાનો છે જો હું બંને જે છે એને બંધ કરું તો બલ્બ જે છે એ ઓન થાય ઓકે એ અને બી ની અંદર બંને ઇનપુટ તમારા વન વન હોય તો જ તમારો આન્સર જે છે એ વન આવે નહીતર વન આવશે નહીં આવી જે કન્ડિશનો છે એ કન્ડિશનો પોસિબલ ક્યાં થાય એન્ડ ગેટ ની અંદર હવે જો એને આપણે બુલિયન ના ટર્મ્સમાં લખીએ બુલિયન બીજગણિત ના સ્વરૂપમાં તો ઓપન હોય તો ઝીરો અને ક્લોઝ હોય તો વન તો અહીંયા ઝીરો 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 વન વન ઝીરો વન વન તો એક વસ્તુ જે છે એ દીકરાઓ અહીંયા તમને આઈડિયા આવશે કે ખ્યાલ આવશે કે જ્યારે બંને જે છે વન વન હોય તો જ ઓન થતું હતું બાકી નહીં તો એન્ડ ગેટ ની અંદર જયારે સ્વિચ વન અને ટુ નામ પરથી જ ખબર પડી જાય એ અને બી બંને જો એ અને બી બંને ઇનપુટ જે છે એ બંને ઇનપુટો જે છે એ આપણા ઓન કન્ડિશન ની અંદર હોય તો જ આપણને આવું કોઈ સ્વરૂપ જે છે એ મળી શકે છે એટલે કે એનું બુલિયન સમીકરણ એનો જે આન્સર છે મળી શકે છે ઓકે હવે આના બુલિયન સમીકરણ ની વાત કરીએ તો એનું બુલિયન સમીકરણ લખાય વાય એ ડોટ બી આ ડોટ જે છે ને આને વંચાય એન્ડ એ એન્ડ બી એવું વંચાય આને શું વંચાશે એ એન્ડ બી ઓકે અને એન્ડ ગેટ જે છે એની સંજ્ઞા ની વાત કરીએ તો એને આવી કોઈ સંજ્ઞા વડે દર્શાવી શકાય ઓકે એના પણ બે ઇનપુટ ચલો આ જે છે એ ઇનપુટ એ ઇનપુટ બી અને આ જે છે તે ઇનપુટ વાય ઓકે તો એના પણ બે ઇનપુટ આ ઓર ગેટ આ એન્ડ ગેટ અને હવે ત્રીજો આપણો બેઝિક જે મેઇન ગેટ છે એને જોઈ લઈએ જે છે નોટ ગેટ કયો ગેટ છે નોટ ગેટ ઓકે નોટ ગેટ માટે તો બહુ ઈઝી છે દીકરાઓ એક સિમ્પલ એક સિંગલ જ સ્વિચ હોય લાઈક આ રીતે ચલો આ કોઈ બેટરી અહીંયા ક્યાંય સપોઝ કે મેં સ્વિચ મૂકેલી છે ઓકે અને અહીંયા જે છે એ સપોઝ મેં બલ્બ જે છે લગાવેલો છે અહીંયા શોર્ટ સર્કિટ જેવી કન્ડિશન હોય પ્લસ માઇનસ અહીંયા જે છે એ બલ્બ છે આ જે છે એ તમારું એક જ ઇનપુટ છે મેં એક જ સ્વિચ દર્શાવેલી છે જો હું આ ઇનપુટ ચાલુ કરી દઉં તો પ્રવાહ જે છે એ અહીંયાથી થઈને આ સ્વિચ એમાંથી થઈને જ પાછો બેટરીમાં આવી જાય કેમ એમ કે વિદ્યુત પ્રવાહ હંમેશા એવા માર્ગે જ ગતિ કરે જે માર્ગે તેને સૌથી ઓછામાં ઓછો અવરોધ મળે હવે જે માર્ગે વિદ્યુત પ્રવાહને વધુ અવરોધ મળતો હશે ને એવા માર્ગ ઉપર કોઈ પણ દિવસ વિદ્યુત પ્રવાહ જે છે એ પોતે ગતિ કરશે નહીં ઓકે તો જો આપણે વાત કરીએ અહીંયા એ ઇનપુટ છે અને વાય આઉટપુટ છે તો અહીંયા તો સર એક જ ઇનપુટ છે એટલે બે જ કન્ડિશનો બનાવવાની ઓપન અને ક્લોઝ હવે ઓપન માટે આપણે શું લખીએ છીએ તો કે સર ઓપન માટે લખીએ છીએ ઝીરો અને ક્લોઝ માટે લખીએ છીએ વન જો સ્વિચ ખુલ્લી છે તો અહીંયા કોઈ શોર્ટ સર્કિટ થતી જ નથી તો વિદ્યુત પ્રવાહ જે છે એ આ સ્વિચ વાળા માર્ગે તો ગતિ કરવાનો જ નથી તો બલ્બમાંથી ગતિ કરશે તો સર સ્વિચ ઓપન છે તો બલ્બ જે છે એ ઓન થશે પણ જો સ્વિચ તમે ક્લોઝ કરી દો બંધ કરી દો તો બલ્બ કેવો થઈ જાય ઓફ કેમ કે હવે વિદ્યુત પ્રવાહ આ સ્વિચ વાળા માર્ગે થી ગતિ કરીને ફરી પાછો બેટરીમાં આવી જશે ઓકે એ આ બલ્બ વાળા માર્ગે હવે જશે નહીં એટલે કે હવે બલ્બ જે છે એ ચાલુ થશે નહીં તો નોટ ગેટ માટે બહુ ઈઝી છે દીકરાઓ ઓકે નોટ ગેટ જે છે એના માટે બહુ ઈઝી જે છે એ કન્ડિશનો જે છે દીકરાઓ બને છે એકદમ ઈઝી કન્ડિશન ચલો તો જોઈએ કે ભાઈ કેવી એકદમ ઈઝી કન્ડિશનો જે છે એ બનતી હશે આપણી તો નોટ ગેટ ની બહુ ઈઝી કન્ડિશનો જે છે એ આવી કઈ બને આપણી કે સર ઝીરો હોય ત્યારે ઓન માટે આપણે વન લખીએ છીએ અને ઓફ માટે ઝીરો તો નોટ ગેટ ની અંદર ઝીરો હોય ત્યારે આઉટપુટ વન અને વન હોય ત્યારે આઉટપુટ ઝીરો ઓકે અને નોટ ગેટ જે છે એની આપણે ચર્ચા કરીએ તો નોટ ગેટ નો ડાયાગ્રામ આવો કઈ છે એને એક સિંગલ જ ઇનપુટ હોય છે શું હોય છે સિંગલ ઇનપુટ અને સિંગલ આઉટપુટ ઓકે સિંગલ ઇનપુટ અને સિંગલ આઉટપુટ આ છે ઇનપુટ એ આ છે આઉટપુટ વાય
અને એનું બુલિયન સમીકરણ છે એ લખાય વાય ઇઝ ઇક્વલ ટુ એ નોટ અને બાર નહીં વચે અને બાર વંચાશે નહીં અને શું વંચાશે એ નોટ ક્લિયર એની બાર સંજ્ઞા જે છે એને કહેવાય હકીકત આપણે આગળને જે વાત કરતા હતા એને બાર 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 એવું બોલતા હતા આગળના વખતમાં આગળની સંજ્ઞાઓમાં પણ આને બાર નહીં કહેવાય આને શું કહેવાશે નોટ તો આ થઈ ગયા દીકરાઓ તમારા ત્રણ જે છે એ મેઇન લોજિક ગેટ અને એમના જે છે એ બુલિયન સમીકરણો અને એમની જે છે એ ટ્રુથ ટેબલ અને એમની સંજ્ઞાઓ ઓકે તો ત્રણ મુખ્ય ગેટ એની સિવાયના બે જે છે એ ગૌણ ગેટ છે ઓકે અને જે ગેટ વાત કરીએ આપણે ગૌણ મીન્સ કે એ બંને જે ગેટો છે એ ગેટ છે આપણા સંયોજન સ્વરૂપના ગેટો આ જે ત્રણ ગેટ છે એ ત્રણેય ગેટના સંયોજન કરીને ગેટ બનાવેલા છે ઓકે ચાલો તો એ જોઈએ કે ભાઈ એ કયા ત્રણ સોરી કયા બે ગેટ છે ચાલો તો હવે એ જે છે એ બે ગેટ આપણા સંયોજન સ્વરૂપના ગેટ છે એ ગેટની ચર્ચા કરી લઈએ કે જેની અંદર આપણે વાત કરીએ કે ભાઈ આપણો ફોર્થ નંબરનો ગેટ છે એ છે નોર ગેટ નોર ગેટ એટલે કે સર નોટ એન એન ક્યાં આવે નોટમાં આવે તો નોટ ગેટ પ્લસ ઓર ગેટ છે એનું સંયોજન શું થાય નોટ ગેટ અને ઓર ગેટ જે છે એ બંનેનું સંયોજન એટલે જે ગેટ ક્રિએટ થાય એને કહેવામાં આવે છે નોર ગેટ ઓકે ચાલો તો પહેલા શું આવશે ઓર અને પછી શું આવશે નોટ તો જો આના બુલિયન સમીકરણની વાત કરીએ એક કામ કરીએ ચલો પહેલા તો દર્શાવી દઈએ હા ચલો પહેલા ઓર ગેટ જે છે એને દોરી દઈએ પહેલા કયો ગેટ દોરીએ ઓર ગેટ ચલો આ એક ઇનપુટ અહીંયા આ એક બીજું ઇનપુટ આ જે છે એ આપણે પહેલા શું કરી દીધું ઓર ગેટ જે છે એ દોરી દીધેલો છે હવે આના પછી જે છે એ હવે આપણે દોરીએ નોટ ગેટ આ જે છે એ આપણો કયો ગેટ મળે છે દીકરાઓ નોટ ગેટ ઓકે તો અહીંયા આપણી પાસે સર વાત કરીએ તો આપણા અહીંયા ઇનપુટ છે આ ઇનપુટને કહી દઈએ એ આ ઇનપુટને કહી દઈએ બી તો સર આ નોટ ગેટ છે તો સોરી ઓર ગેટ છે તો ઓર ગેટનો આઉટપુટ તો શું મળે એ ઓર બી આ આઉટપુટ આ જે નોટ ગેટ છે એના માટે શું થઈ ગયું હવે ઇનપુટ તો એનું જે આઉટપુટ મળે છે એ ઓર ગેટનું એ શું મળે આ બંનેનું નોટ હવે જે આપણો નોટ ગેટ બને છે તે નોટ ગેટનું આઉટપુટ શું બને આ જે બંને આપણા ગેટ બને છે આ બંને ગેટનું નોટ સમીકરણ એટલે કે એનું જે બુલિયન છે એ આવું કંઈ મળશે ક્લિયર ચલ હવે આજે છે આપણો ગેટ એ ગેટ ની સંજ્ઞા આવી ગઈ છે ચલો આ ઇનપુટ એ ઇનપુટ બી અને આ વાય ઇઝ ઇક્વલ ટુ એ ઓર બી એનો નોટ આ જે અહીંયા તમારું ઇનપુટ છે આ મતલબમાં તમારે આ બંને ગેટને ભેગા કરવાના એટલે આ જે આઉટપુટ વાળો ભાગ છે એને આ આપણો જે ઓર ગેટનો જે તીક્ષ્ણ અણી વાળો ભાગ છે એની સાથે તમારે કમ્બાઈન કરી દેવાનો એની સાથે તમે કમ્બાઈન આપી દો એટલે આ જે ગેટ થઈ ગયો એ આપણો થઈ ગયો નોટ ગેટ સોરી નોર ગેટ કયો ગેટ થઈ ગયો નોર ગેટ હવે નોર ગેટનું સમીકરણ જે છે અથવા તો એનું ટ્રુથ ટેબલ જે બને એ કઈ રીતે બનશે ઓકે ચલો તો એ નોર ગેટ ના ટ્રુથ ટેબલ માટે વાત કરી આપણી પાસે ઇનપુટ છે એ બી અને એનું જે છે એ રિઝલ્ટ આવે છે એ ઓર બી અને એનું ફાઇનલ રિઝલ્ટ છે સર એ ઓર બી નો નોટ તો ધારી લો કે અહીંયા બંનેમાં ઝીરો ઝીરો છે અહીંયા ઝીરો વન છે આ વન ઝીરો છે અને અહીંયા ધારો કે બંને વન વન છે તો ઓર ગેટમાં આપણને ખબર છે કે એ ઓર બી એટલે બેમાંથી કોઈ એક વન હોય તો પણ આપણો આન્સર શું આવે વન જ આવે ઓકે ચાલો તો આ બંને ઝીરો હોય ત્યારે આન્સર ઝીરો આવે અહીંયા વન આવશે અહીંયા વન આવશે અને અહીંયા પણ વન હવે નોટ ગેટમાં આના કરતા ઊંધું હોય
नॉट गेट માં જો 0 હોય તો આન્સર 1 અને 1 હોય તો આન્સર 0 તો આવું આપણે ટ્રુથ ટેબલ આપણો જે નોટ ગેટ છે એના માટે મળશે ઓકે ચલો તો હવે જે છે એ આપણો છેલ્લો ગેટ જે બાકી રહે છે ને એના વિશેની જે છે એ ચર્ચાઓ કરી લઈએ જે પણ સંયોજન સ્વરૂપે જ બનતો ગેટ છે ઓકે અને જે ગેટ નું નામ છે નેન્ડ ગેટ કયો ગેટ નેન્ડ ગેટ નોટ ગેટ અને એન્ડ ગેટ એ બંને નું સંયોજન એટલે કે નેન્ડ ગેટ ઓકે ચલો તો અહીંયા લખી દઉં છું NAND is equal to NOT plus AND gate જે છે એનું સંયોજન ઓકે ચલો તો AND gate ને કઈ રીતે દર્શાવાય તો સર આ રીતે જે છે એ હમણાં જ તમે કીધું કે ભાઈ AND gate ની જે છે એ આકૃતિ બને આ બે એના ઇનપુટ આ જે છે એનું આઉટપુટ એ આઉટપુટ જે છે એ NOT gate ની અંદર આપવાનું ઇનપુટ માં એટલે અહીંયા છેલ્લે મળે NOT gate નું આઉટપુટ તો અહીંયા આપણી પાસે ઇનપુટ છે a b અને એન્ડ ગેટ જે છે એનું બુલિયન સમીકરણ શું બને તો એનું બુલિયન સમીકરણ બને a into b એટલે કે a and b અને એનો પછી નોટ ગેટ માં રૂપાંતર કરવાનું એટલે y is equal to a and b નો નોટ શું થશે a and b એ બંને નો નોટ ઓકે અને એનો જે છે એ સમતુલ્ય એ આવું કઈ બનશે બે ઇનપુટ આપણા a અને b અને આ NAND ગેટ જે છે એનું સમતુલ્ય ઓકે કે જે બનશે y is equal to a and b નો NOT y is equal to a and b જે છે એનો NOT ગેટ ક્લિયર બચ્ચા પાર્ટી ચલો હવે આ જે છે એ ગેટ માટેનો ટ્રુથ ટેબલ આપણે જોઈ જઈએ અને જોઈએ કે ભાઈ શું આવશે આ જે છે એનો ટ્રુથ ટેબલ હવે ઓકે ચાલો તો આપણી પાસે ઇનપુટ a b એનો આઉટપુટ y અને છેલ્લો આઉટપુટ ઓકે આને y ડેશ કહી દી અને લાસ્ટ આઉટપુટ ને y કહીએ જે રીતે ચલો આને y ડેશ કહી દેલું ચલો તો ઇનપુટ માં આપણે 0 0 0 1 1 0 1 1 હવે અહીંયા આપણે જોઈ ગયા હતા એન્ડ ગેટ ની અંદર સર બંને 1 હોય તો આન્સર 1 આવે કોઈ એક 0 છે તો આન્સર 0 ચલો અહીંયા 0 અહીંયા 0 અહીંયા 0 અહીંયા 1 અને નોટ ગેટ માં આનું ઊંધું 0 હોય તો 1 અને 1 હોય તો 0 તો આ તમને મળશે બુલિયન સોરી ટ્રુથ ટેબલ NAND ગેટ માટેનું અહીંયા જે છે એ આપણા દીકરાઓ પાછે પાંચ પ્રકારના ગેટ છે એ પૂરા જે તમારા માટે ગેટ ની વાત કરીએ દીકરાઓ તો આ જે ટોપિક છે એ આપણા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે ફોર જી નીટ માટે સૌથી અગત્યનો કોન્સેપ્ટ સેમિકન્ડક્ટર માંથી આ છે કેમ કે જી નીટ માંથી સેમિકન્ડક્ટર માંથી આ એક જ કોન્સેપ્ટ ના ક્વેશ્ચન પૂછાઈ શકે છે બીજા કોઈ ક્વેશ્ચન પૂછાઈ શકતા નથી તો અહીંયા આપણો સેમિકન્ડક્ટર ચેપ્ટર જે છે એ થાય છે દીકરાઓ પૂર ઓકે સો બાય બાય ડિયર સ્ટુડન્ટ ટેક કેર સી યુ સૂન ઓકે હવે તો મળીશું પણ નહીં સોરી સી યુ સૂન નહીં બાય ટેક કેર અને સ્વસ્થ રહો તંદુરસ્ત રહો બાય બેટા